મુક્તિ મળે એટલા માટે સત્સંગનું આયોજન કર્યું છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં લખ્યું છે, શ્લોકામ અર્ધ શ્લોક, યત ચિત્તમ શ્રવણેવ તત કુરુ મુક્ત. ભગવતના શ્લોક સ્વયં ભગવાનનું જ સ્વરૂપ છે. ભગવદ્ ગીતાના શ્લોકનું ઉચ્ચારણ કરવામાં આવે, એક શ્લોક કે વધારે બોલો. આનો અંતર એટલો છે કે શ્રવણ માત્રમ હરિચિત્તમ સમાશ્રયેત. આ શ્રવણ માત્રથી આપણી અંદરના કલમશો ને દૂર કરી શકાય છે. વર્તમાન સમયમાં ઘણા પ્રશ્નો હોય છે અને વર્તમાન સમાજમાં પણ ઘણા પ્રશ્ન છે કે મર્યા પછી કોને ખબર શું થાય છે. જે છે એ અત્યારે છે, મર્યા પછી કોઈને ખબર નથી કે કોણ ક્યાં ગયું છે. ત્યાંથી કોઈ મેસેજ નથી આવ્યો, કોઈ વોટ્સઅપ નથી આવ્યો, કોઈ મેલ નથી આવ્યો. પણ હા, વ્યક્તિ મરે છે એ ખબર છે, પણ ક્યાં જાય છે, કઈ જગ્યાએ જાય છે એ હજી આજ સુધી કોઈ જાણી નથી શક્યું. કદાચ એવો આપણે પ્રયાસ કર્યો હોય કે ક્યાંક આપણે કોઈ વિશેષ ઉત્સવમાં કોઈ પંડમાં આવે તો કદાચ થોડો અનુભવ થાય કે ના, આ ઈ માડી છે કે દાદા છે, અને એવો વિશ્વાસ બેસે કે આવું કંઈક હોઈ શકે. પરંતુ પૂર્ણ રીતે તો વિશ્વાસ નથી એ આપણે બધાને ખબર છે. તો અમુક એવી છે કે જેમાં આપણે વિશ્વાસ કરવો પડશે. ભગવાન શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતામાં કહે છે, હે અર્જુન, જેનો જન્મ છે એનું મરણ નિશ્ચિત છે, અને જેનો મરણ છે એનો જન્મ નિશ્ચિત છે, જેનો જન્મ છે એનો મરણ પણ નિશ્ચિત છે. જાતશ્ય હિ ધ્રુવ મૃત્યુ, ધ્રુવ જન્મ મૃતશ્ય ચ તસ્માત પરિહાય અર્થે કિમ સોચિતો હર્ષિ. હે અર્જુન, આ સંસારમાં જેનો જન્મ છે એનું મૃત્યુ નિશ્ચિત છે, અને જેનું મૃત્યુ છે એનો જન્મ પણ નિશ્ચિત છે. પણ સૌથી મોટો પ્રશ્ન એ છે કે જન્મ અને મરણ એ આપણા હાથમાં નથી. તો જન્મ આપણા હાથ, મરણ આપણા હાથમાં છે. તો કોના? કર્મના હાથમાં છે. કર્મણા જાય તે જંતુ, જેવો આપણો કર્મ હશે એ જ પ્રમાણે આપણો જન્મ મળશે. અન્યથા બધાને ધીરુભાઈ અંબાણીના ઘરે જ જન્મ જોતો છે, પણ છતાં પણ શા માટે એક નાના એવા મકાનમાં, ભાડાના મકાનમાં જન્મ થાય છે એ આપણી ઈચ્છા નથી. મરણ, બધાને મરવું છે પણ બહુ શાંતિથી. પહેલી વાત તો મરવું ગમતું જ નથી, તો હેરાન થઈ નથી મરતા.
પરિસ્થિતિ તમે બધા જાણો છો, તો મરણ પણ આપણા હાથમાં નથી. જન્મ આપણા હાથમાં નથી, મરણ આપણા હાથમાં. અને આપને લાગે કે આપણા હાથમાં છે, પણ એ આપણા હાથમાં નથી. આપણું હાલતું નથી. જો આપણું પોતાનું હાલતું નથી થવું, કોઈને સફેદ વાળ નથી જોતા, આ તો કોઈને રોગ નથી જોતા, કોઈને ગઢપણ નથી જોતું, છતાં કારણ છે. અહીંયા કોઈને લોસ નથી કરવો, કોઈને નુકસાન નથી કરવું વેપારમાં, છતાં પણ નુકસાન થાય છે. એનો મતલબ આપણું ધાર્યું કાંઈ નથી થવાનું, બધું ભગવાન જ કરે છે. જો બધું જ ના હોય તો ભગવાનના હાથમાં કેમ નથી સોંપતા આપણે? છતાં પણ આપણે હાંચવીને રાખ્યું છે કે ના, અમે કરીએ છીએ. પણ આ સંસારમાં સનાતન સત્ય કોઈ હોય તો એ મૃત્યુ છે. આ મોત એક એવો પરીક્ષા છે જે બધાના જીવનમાં આવવાની છે. આ મરણ જે છે એ બધાના જીવનમાં આવવાનું છે. હું તમે બધા જાણીએ છીએ, છતાં પણ આંખ બંધ કરી દીધી છે. ઓલી બિલાડી ઉંદરને ખાવા આવે તો હાઉ નજીક હોય, બસ કોળીઓ કરવામાં જ હોય તો ઉંદર આંખ બંધ કરી દે, અને આંખ બંધ કરીને વિચારે કે બિલાડી વહી ગઈ. પણ આંખ બંધ કરવાથી બિલાડી જતી, એમાં સંસારનું સનાતન સત્ય છે. મોત એ આવવાનું છે, આવવાનું છે, આવવાનું છે. પણ આ સંસારના સુખ આપને એટલા મીઠા લાગે છે કે મોતને ભૂલી જઈએ છીએ. પછી ક્યારેક કોઈક નજીકનું બહુ નાનું મરણ થાય, થોડુંક મનમાં થાય કે સારું, આપણા જીવનમાં પણ આવું આવું બનશે ખરા, આવું બની શકે ખરા આપણા જીવનમાં, ત્યારે થોડીક લાઈટ થાય અંદર કે આ કરવા જેવું ખરું. પણ થોડા દિવસ જાય તો પાછું હતું ને એવું, કારણ કે શોક વધારે રહેતો, સંસારનું કોઈ પણ દુઃખ વ્યક્તિના જીવનમાં વધારે નથી રહેતો. સમય ધીરે ધીરે એને ભૂલાવી દે છે. ગમે એવું નાનું મરણ થઈ ગયું હોય, ગમે એવું મરણ થઈ ગયું હોય, પણ સમય જતા ધીરે ધીરે સમય એને ભૂલાવી દે છે. તો એક વસ્તુ જાણવા જેવી છે, આ સંસારમાં બધું જાણીએ છીએ છતાં પણ આપણે જાણતા નથી. ભગવાન કૃષ્ણ આથી 5000 વર્ષ પૂર્વ કુરુક્ષેત્રના મેદાનમાં, હાલ હરિયાણા, 64 કરોડ મધ્યમાં અર્જુનને માધ્યમ બનાવીને 11 ના દિવસે સવારમાં પોરમાં માત્ર 45 મિનિટમાં એક જ્ઞાન આપ્યું, એક લેક્ચર આપ્યું, એક પ્રવચન આપ્યું, એક ગીત ગાયું, જેને કહે છે શ્રીમદ ભગવદ્ ગીતમ. અને શું કહે છે? ભગવદ્ ગીતા. અને ભગવદ્ ગીતામાં સંસારની બધી સમસ્યાનું સમાધાન છે. બસ આપણે ખોલ્યું નથી, ભગવદ્ ગીતા ખોલી જ નથી, હાથ બારી નકલું જ ખોલી છે, અને વોટ્સઅપમાં ન જોવાના ફોટા જ ખોલ્યા છે. પણ વાસ્તવમાં જીવનમાં આ ભગવદ્ ગીતા, ભાગવત અને રામાયણ ખોલવામાં આવે ને તો જીવનની બધી દિશા મળે છે, બધી શિક્ષા મળે છે, બધો રસ્તો મળે છે. જીવનમાં એક સમય તો એવો આવશે જ જ્યારે આપણે દુઃખી હશું, એક નહીં ઘણો સમય એવો આવી ગયો છે. આપણે ક્યારેક આપણા જીવનના બેલેન્સ જોઈએ ને, બેલેન્સ તો બેલેન્સમાં ખબર પડે કે સુખી કરતા વધારે આપણે દુઃખી થયા છીએ. અઠવાડિયામાં રવિવારની એક રજા આવે, એ અત્યારે અડધી થઈ ગઈ છે હીરાવાળાને. એક અડધી રજાના આનંદ માટે 6.5 દિવસ સુધી ગધેડા જેમ મહેનત કરવાની, છતાં પાછો આનંદ તો લે જ ન શકે. તો એક દ્રષ્ટિકોણ, એક પ્રશ્ન ઉભો થાય તો શું રડવા ન જાવ? ના, જરૂરી છે. કારણ કે ધંધો કર્યા વગર, પૈસો કમાયા વગર કાંઈ નથી ચાલતું. મંદિરના બિલ એ નથી ભરતા. ભગવાન તો એમ નથી કહેતા કે હાલો આ લાઇટ બિલ મોકલું છું, હાલે ભરી દે, આ ચેક મોકલું છું. મંદિર પણ પૈસા વગર હાલતું. પૈસો જરૂરી છે જીવનમાં, પૈસા વગર કાંઈ નથી ચાલવાનું. પણ પૈસો જીવનનું લક્ષ્ય નથી. પૈસો જીવન માટે જરૂરી છે, પણ આપણા જીવનનો લક્ષ્ય આપણે બનાવી દીધો છે.
એ લક્ષ્ય આજ સુધી કોઈને પૂરો નથી થયો. આજ સુધી આ લક્ષ્ય જે છે એ પૂરો નથી થયો. જો સુખી થઈ ગયા હોત, પૈસાથી સુખી થઈ જવાતું હોય, તો ધીરુભાઈ અંબાણીના છોકરા પોતાની ફેંકડા મારી શાંતિથી ફાર્મ હાઉસમાં રહેતા હોત. પણ એટલી ધન સંપત્તિ હોવા છતાં પણ એ સુખી નથી. નવા નવા પ્લાન કાઢે છે અને આ જીવોને બધા કાઢે છે. આ લેવલ ઉપર પહોંચ્યા પછી પણ જીવ સુખી નથી, તો આપણે ત્યાં પહોંચ્યા પછી કઈ રીતે સુખી થઈ શકવાના છે? એટલા માટે બહુ વિચારવા જેવો પ્રશ્ન છે, આ સંસારમાં કઈ વસ્તુ આપણે સુખી કરી શકે છે? કઈ વસ્તુ સુખી કરી શકે છે? ભગવાન કૃષ્ણને અર્જુન પ્રશ્ન પૂછે કે હે પ્રભુ, આ સંસારમાં વ્યક્તિનું સુખ ક્યાં છે? એનો સાચો આનંદ ક્યાં છે? અને તમે સંસારમાં બધી જગ્યાએ શોધી રહ્યા છે, પણ હજી મળ્યો નથી. જો મળી ગયો તો શાંતિથી ન રહેતા હોય? હજી બધા દોડે છે, હજી ટીપુ મારે છે બધી, સુરત થી મુંબઈ, મુંબઈ થી સુરત, અહીંથી યુરોપ ને કેનેડા ને અમેરિકા ને, હજી, કારણ કે હજી સુખી થયા. આ સંસારમાં માયા એક એવી વસ્તુ છે જે બધાના કાનમાં આવીને એમ જ કહે છે કે તું એકલો દુખી છો, બાકી આખી દુનિયા સુખ. આ એક વાત બધાને કરે છે માયા. અને એ સુખ પ્રાપ્ત કરવા માટે બસ દિવસ રાત દોડી રહ્યા છે, પણ એ સુખ કદાચ મળતું નથી આપણે. ભગવાન કૃષ્ણ ભગવદ્ ગીતામાં અર્જુનને કહે છે કે અર્જુન, દેહિન અન્યથા દેહે કોમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ ધીરસ તત્ર ન મુહ્યતિ. અર્જુન, જેવી રીતે એક બાળપણમાંથી યુવાવસ્થામાં પરિવર્તન થાય, યુવાવસ્થામાંથી વૃદ્ધ અવસ્થામાં આપણે પરિવર્તન થયા, દરરોજ મૃત્યુ પામ્યા છે, એને એની સદગતિ માટે ઉપસ્થિત થયા છે. પણ મારો પ્રશ્ન છે, એવરી ડે ટુ ડાય, હું તમે દરરોજ મરી રહ્યા છે, રાત્રે 12 વાગશે આપણા દિવસ, આપણા જીવનમાંથી એક દિવસ ઓછો, આ ક્યારે આપણે વિચાર્યું નથી? ક્યારે આ દ્રષ્ટિકોણ નથી કર્યો કે મારા જીવનમાંથી એક દિવસ ઓછો થઈ ગયો? ચાણક્ય પંડિત કહે છે કે સ્વર્ણ કોટી લબડો કરોડો સોનાની મોહર આપવામાં આવે તો પણ તમારી વ્યતીત વીતેલો સમય તમને પાછો નહીં મળે. કારણ કે દરરોજ આપણે મરી રહ્યા છીએ, આ શરીર દરરોજ વૃદ્ધ થાય છે, આ શરીર દરરોજ પાસે જઈ રહ્યું છે. દરરોજ બધા 1 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ, 20 વર્ષ, 50 વર્ષ વૃદ્ધ થતા ગયા છે. બધા જ લોકો મોતની નજીક જઈ રહ્યા છે, અને આને કઈ રીતે, આ ચક્રને કઈ રીતે રોકવું? આ મરણ તો બધાનું છે, આ નિશ્ચિત છે, પણ મેરા પછી કોણે જોઈ, આ પ્રશ્ન છે. અમુક અમુક જોવાની જરૂર ન હોય, અનુભવવાથી ખબર પડે. વેદવ્યાસ મહારાજ કે છે, અહીંયા આપણે બધા બેઠા છે, આમાંથી પ્રશ્ન કરો, હવા કોણે જોઈ, કોને દેખાય છે? ચશ્મા વાળાને જો દેખાતી હોય તો હવા કોઈને દેખાય છે? નથી દેખાતી, એનો અનુભવ થાય. એમ જીવનમાં અમુક વસ્તુ જોવામાં નથી આવતી, એનો અનુભવ થાય છે. ભગવાન હોય તો બતાવો. હું ભગવાન જોયા છે? હવારમાં પોરમાં જઈને મંદિરમાં જઈને દોડો છો, ક્યારે ભગવાનને જોયા? જેને ભગવાનમાં વિશ્વાસ ન હોય, જેને ભક્તિ ગમતી ન હોય, ત્યાં ભગવાન થોડા મંદિરમાં બેઠા છે? ભગવાન તો ઘરમાં છે, અણુ અણુ પરમાણુમાં ભગવાન છે. મંદિરે જવાની જરૂર નથી, ઘરમાં જ ભગવાન છે. ઘર મંદિર, આવા પ્રશ્ન જો સમાજમાં બહુ આ પ્રશ્ન છે, પણ એને કોઈ સાચા સાધુ નથી મળ્યા, એટલે હલવાય છે.
ખબર હોય કે હોલસેલ નું પેકેટ હોય ને, હોલસેલ એમાં બધા જીરા હોય, બધા કલર હોય, એમાં ટૂટલાય હોય, ઠીક વાંકાય હોય, બધા જીરા હોય ને. પણ સાચો વેપારી છે એ હોલસેલ પેકેટ વેચે, તેમાં ઘણા ટૂટલાય રહ્યા છે હારા હીરાના ભાવે. એમાં સંસારમાં જોવા જઈએ તો હું તમે બધા ટૂટલા જ હીરા છીએ, પણ આ સંતોની કૃપાને કારણે ભગવાન અને ગુરુ નો આશ્રય મળ્યો છે. બાકી આપણી કિંમત પાણી જેવી છે, પણ એ પાણીને જયારે દૂધ ધારે મિશ્રણ કરી દેવામાં આવે તો એ પાણી દૂધની કિંમત થશે, બાકી આપણી કોઈ કિંમત નથી. એટલા માટે સંસારમાં અગર સાધુ ન હોત ને તો ક્યારનો આ સંસાર બળીને ભસ્મ થઈ ગયો હતો. કઈ કોઈ જગ્યા એવા આ બધા સંતો જે છે, આ સંતોના ભજનની પ્રેરણા, આ સંતોની ઉર્જાને કારણે આપણે બધા ટક્યા છીએ. ઘણા ઘણા સંતો થઈ ગયા છે. આ જો ન હોત ને તો આપણી શું ગતિ થાય છે ખબર નહીં. હવે ભગવાને જયારે લંકા ઉપર ચડાઈ કરવાની હતી ત્યારે પુલ બનાવ્યો રામેશ્વર, આપણે ખબર છે બધાને. તો એક પ્રશ્ન ઉભો થાય, ભગવાન આપણી જેવા છે રાવણને મારવા માટે? શાસ્ત્ર કહે છે ભગવાનને રાવણને મારવું હોય તો ખાલી એક ચપટી નો ગણે નહીં, એની પહેલા રાવણને મારી નાખે. તો રાવણને મારવા માટે એટલી બધી વાર કેમ લગાડી? રામચંદ્ર ચાહે તો ક્યારના રાવણની લંકાને ક્યારની ઉડાડી દેત. પણ એટલા માટે રાવણ આ લંકાને ન મારી ભગવાને, કારણ કે લંકામાં એક ભગત હતો, બધા જ ગુંડા હતા, એક જ ભગત હતો વિભીષણ. આ વિભીષણ જ્યાં સુધી લંકામાં હતો ત્યાં સુધી ભગવાને લંકામાં કોઈ ગુંડા અમે ન જોયું, એક જ ચપટી વગાડે ને ત્યાંથી લંકાને હળગાવી નાખે. ભગવાન છે ને જિનકી દ્રષ્ટિ સે સૃષ્ટિ કો પલટ કે દેખા, જે ખાલી ઈશારો કરે ને આને એવા રાવણને ન મારી શકે. ઓર રાવણ એટલે મોજ કરતો હતો લંકામાં, કારણને કારણે ભગવાને લંકા મરવા દીધી, કોઈ માર્યા નહીં, બાકી બધું જ ગુમ. પણ જ્યારે છેલ્લે મંદોદરીએ રાવણને સમજાવે છે અને વિભીષણ સમજાવે છે કે ભાઈ આજે સીતાજીને તું પકડી અપહરણ કરીને લાવ્યો છો એને પાછા આપી દે, કારણ કે રામની શક્તિ છે. રાવણ સમજ્યો નહીં ત્યારે વિભીષણે રાવણને ત્યાગી દીધો. આપણે સાંભળ્યું છે કે ત્યારે વિભીષણે રામને ત્યાગી દીધા. વિભીષણે રાવણને ત્યાગીને કોની પાસે જાય છે? રામ પાસે. અને જ્યારે રામ પાસે વિભીષણ આવ્યા ને ત્યારથી 36 નો આંકડો શરૂ થઈ ગયો રાવણનો. પછી વાર નથી લાગી રાવણને મારવા માટે. તમે નોટ કરજો આ બધી વાતને, શાસ્ત્રને ખાલી તાળીઓ પાડીથી ન સમજાય, આંખમાંથી આહુડા પાડી એમ શાસ્ત્ર બહુ પ્રેક્ટિકલ છે. આ વ્યવહારિક છે, આ કોઈ ભાવુકતા નથી, સેન્ટિમેન્ટલ નથી આ વસ્તુ કે બહુ જૂની થઈ ગઈ ને આ કાપડારે લેવા દેવા નથી. હરેક જીવનમાં હરેક વસ્તુ આપણા જીવનમાં ઉપયોગી છે. જ્યારે વિભીષણ રાવણને ત્યાગીને રામના શરણમાં આવ્યા ત્યારે લંકાનો વિનાશ થઈ ગયો. ત્યાં સુધી લંકાને કઈ થવા દીધું? ત્યાં સુધી ઓલા ગુંડા મોજ કરતા હતા. એ કોના બળે મોજ કરતા હતા ખબર પડી? આ શાસ્ત્રનો શ્લોક, એ વિભીષણ હતો ને એટલે મોજ કરતા હતા. તમને નથી લાગતું આપણે પણ આવા કોઈ સંતના નામે અને સંતને કારણે આપણે બધા ટક્યા છે? એ સંત જ્યારે હટી ગયો ને તો મારી તમારી ખેર નથી.
અને હટી ગયો હશે એટલે આ દોઢ વર્ષથી કેવી હાલત છે તમે જો. આ કોઈ સંતના સાધનાનો પ્રભાવ ઓછો થઈ ગયો છે અને અધર્મ અને પાપની વૃદ્ધિ થઈ છે અને પરિણામ સ્વરૂપ આ દુઃખ બધાએ ભોગવવું પડે છે. હસ્તિનાપુરની સભામાં સ્વયં ભગવાન કૃષ્ણ પાંડવો સાથે હતા અને બધાને ખબર હતી કે કૌરવ બધા ગુંડા છે. ધૃતરાષ્ટ્રના 100 છોકરાઓએ પાંડવોને બહુ હેરાન કર્યા છે અને પાંડવોની સાથે કૃષ્ણ હતા. કૃષ્ણ નહોતી ખબર કે આ બધા ખોટા છે. ભગવાન કૃષ્ણ ચાહે તો શું આ ધૃતરાષ્ટ્રને છોકરા દુર્યોધને ન મારી નાખેત? પણ કેમ નો માર્યા? થોડુંક વિચાર કરો, એટલા બધા પાપ કરવાળા હેરાન કરવાળા સંતોને કેમ ભગવાને શાંત રાખ્યા? ભગવાન બધું સહન કરી શકે છે, પણ જ્યારે એમના સંતો ઉપર કોઈ આંગળી ચીંધે ને રેશન કાર્ડ માંથી નામ કાઢ નાખે ભગવાન. એટલે હળી છે ને ભક્તોની ન કરવી, કારણ કે એ જે ભક્ત છે ને એ ભગવાનને આશ્રિત છે. સર્વ ધર્મમ પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, એ ભગવાનને શરણાગત છે. ભજન કરવાળા ભક્તની જવાબદારી ભગવાન લે છે, એનો હવાલો ભગવાન લે છે. અપરાધ કરવા પણ સંતોનું ધ્યાન રાખો, જાણતા અજાણતા મનમાં પણ અપરાધ ન કરો. ભગવાનને ગાળો દેશો ને ભગવાન સહન કરી લેશે. ભગવાન શિશુપાલ નવ કેટલી ગાળો દેતો, દરરોજ જાગીને ગાળું દેતો કૃષ્ણને દ્વારકામાં, અને હરોર પાણી રાખતો હશે કે ઓલું મોઢું હુકાઈ જાય ને એટલે પાછું પાણી પીને પાછી ગાળું શરૂ કરી દે. શિશુપાલની ગાળું ભગવાન સાંભળતા હતા. વિચારો, ભગવાન કે જે મને કોઈ ગાળું આપી દેશે ને તો સાંભળીશ, પણ અર્જુનને હળી કરીને ધૃતરાષ્ટ્રને એક છોકરા ન રહેવા દીધા. જોઈ લો, ધૃતરાષ્ટ્રને અંતિમ સંસ્કાર કરવા માટે કોઈ દીકરો ન મૂક્યો ભગવાને. આ છે ભક્તિ, આ છે કૃષ્ણની ભક્તિ કરવા વાળા ભક્તોનું બળ. કદાચ દેખાય નહીં, હવા નથી દેખાતી એમ દેખાય નહીં, પણ આ કઈક ને કઈક ખૂણે આપણે ટકી રહ્યા છે એનું કારણ આપણા ગુરુજનો અને ભક્તો છે, સંતો છે. ભગવાન કૃષ્ણ ચાહે તો ક્યારના બધાને મારી નાખે. દુર્યોધનના બધા જ ભાઈઓને 100 કૌરવને ભગવાન મારી નાખે પણ ન માર્યા. કારણ, જેમ લંકામાં એક વિભીષણ હતો ને એમ હસ્તિનાપુરમાં પણ એક સંત હતો. તમને જો સ્મરણ હોય તો બહુ સારી વાત છે, નકર સ્મરણ કરાવું. એ હસ્તિનાપુરની સભામાં, એ કૌરવની સભામાં એક ભગત વિદુર હતો, અને વિદુર જ્યાં સુધી હતો ત્યાં સુધી ભગવાને કઈ નથી કર્યું, ચૂપચાપ બધું સહન કર્યું છે. કારણ કે ભગતના નાતે આ બધા આનંદ કરી રહ્યા હતા. પણ જેવા વિદુરજીને જ્યારે ભરી સભામાં દ્રૌપદીને નગ્ન કરવા માટે ભરી સભામાં લાવે ત્યારે એક વ્યક્તિ બોલે છે, એક તો વિકર્ણ બોલે છે અને બોલે છે, મોટા ભાઈ આ જે તમે કાર્ય કરો છો આ આપણા કુલનો નાશ કરાવશે. ક્યારેક ક્યારેક દીકરાઓ એવા કામ કરે છે ને જેના કારણે કુલનો નાશ થાય છે. આપણે કુલ દીપક કહીએ છીએ, પણ આ કુલ પાછળ અંધારું હોય છે. કોણ છે સાચો કુલ દીપક? કોણ છે સાચો પુત્ર? સોનાના અક્ષરથી પોતાના મા બાપના નામ લખાવી, મા બાપના નામથી મોટી મોટી સ્કૂલ કોલેજો લખાવે, સાચો સાચા પુત્રની પરિભાષા શું છે? ભાગવતમાં વેદવ્યાસ કહે છે પુ નામના નરકમાંથી જે પોતાના પિતૃઓને મુક્ત કરાવે કરોડો જન્મથી આ જન્મ મરણના ચક્રમાં ભ્રમણ કરનાર એ મા બાપને ભજન ભક્તિ કરાવીને એ પોતાના ભક્તિના બળથી એ મા બાપને ભગવાન સુધી પહોંચાડે ને આ સાચો પુત્ર છે. બાકી ઓડીમાં મર્સિડીઝમાં જેગોરમાં આગળ બેહાડવાથી એ સારી વાત છે, ખરાબ નથી કેતો હું, પણ સાચું કર્તવ્ય નિભાવ હોય તો એ નિભાવો. કદાચ આપણા મા બાપ ભજન નથી કરી શકે એમ એની સ્થિતિ નથી,
તો આપણે ભજન કરો, આપણા ભજનથી આપણે એને તારો. જો પ્રહલાદ મહારાજે 21 પેઢી તારી શકતા હોય તો આપણે એક તો તારી શકીએ કે નહીં? અને આપણે જ્યારે જે કુળમાં જે દીકરાઓ ભજન હાથમાં, દીકરો કે દીકરી આમાં કોઈ અંતર નથી, ખાલી આ શરીરના ખોળિયાનું અંતર છે, બાકી તત્વ આત્માની દ્રષ્ટિએ છે, બધા સમાન છે. દીકરો કે દીકરી એ જ્યારે ભજન કરે છે ત્યારે એના ભજનના બળથી ઘણી પેઢીઓ તરે છે. એટલે બહુ વિચારવા જેવી વસ્તુ છે. સાચી સેવા કહી છે, સમાજ સેવા કયો કે મા બાપની સાચી સેવા શું છે? બહુ સારી વાત છે, સેવા કરવી જોઈએ મા બાપની. એ ભૂખ્યા હોય, તરસ્યા હોય, હવારમાં તમે મંગળ આરતી વ્યા જાઓ અને એ રાડ્યું પાડતા હોય તો પહેલા સેવા કરો, પહેલા જવાબદારી, અને પછી બરાબર જમી લે અને પછી એને પૂછીને જાઓ, જાઓ તો જાઓ. પણ આ તો ભૂખ્યા હોય, ખાટલામાંથી ઊભા ન થઈ શકતા હોય અને તમે ભજન કરવા જાઓ છો. સમાજ એ દ્રષ્ટિકોણને નહીં સમજે. હાલાકી અગર એનું ભજનના બળથી એને તારી શકશે પણ નહીં સમજે, એટલે સમાજ પ્રમાણે ચાલુ કરશે, નકર ભજન નહીં થાય. થોડું પ્રેક્ટિકલ થવું પડશે. કૃષ્ણ ભક્તિ કેલે સર્વ કર્મ કૃત હોય, મૂળમાં પાણી નાખવાથી બધાને પાણી મળી જાય એ નિશ્ચિત, એ સત્ય વાત છે ભાગવતની. પણ આ સમાધિ વાત સમજાવી બહુ અઘરી છે. સંસારમાં બધાને જીતી શકશું પણ અપનો સે હાર જાયગે, આખી દુનિયાને જીતી શકશું પણ પોતાનાથી હારી જશું આપણે. ભરત, ભરતનું ચરિત્ર પણ અદ્ભુત છે રામાયણનું. રામાયણની ગોપી છે ભરત, પોતાના ભાઈને મળવા માટે બધું છોડીને જાય છે, બાકી એમની સામે રાજપાટ હતો, રાજગાદી હતી. અયોધ્યાવાસી વશિષ્ઠજી, વિશ્વામિત્રજી જેટલા પણ છે, આ બધાનું કેવું હતું કે ભરત રાજગાદી સ્વીકાર કરે, કારણ કે આમથી અયોધ્યાનું હિત થશે. પણ ભરત માટે સાચું હિત શું હતું? પોતાના ભાઈની સેવા. આમને ભરતના ખાલી ઉદાહરણ રહી ગયા છે, બાકી ભાઈ, એક ભાઈ બીજા ભાઈનો ફોન ઉપાડવા તૈયાર નથી, મિસ કોલ કરી નાખે છે. કારણ કે આપણે પ્રગતિ કરી 100%, પણ જ્યાં કરવાની હતી ત્યાં ન કરી. આપણે ટુ વ્હીલમાં હતા, ફોર વ્હીલ લીધી, સારામાં સારી ગાડી લીધી, ભાડે રહેતા હતા, ઘરના મકાનમાં ગયા, પ્રગતિ કરી, પણ આ શરીરે જે વાસ્તવિક પ્રગતિ કરવી જોઈએ એ ન કરી આપણે. રામ નામ અંક હે સત સાધન હે સુન, અંક રહે દસ ગુણ. આ રામનું નામ, કૃષ્ણનું નામ છે ને, એક અંક છે, આંકડો. અને બાકી એકડો હોય એની પાછળ શૂન્ય લગાડો તો 10 થાય, બીજો શૂન્ય લગાડો તો 100 થાય, 1000 થાય, 10000 થાય, લાખ થાય, 10 લાખ થાય, કરોડ થાય. પણ મીંડા મીંડા લગાડતા જાવ ને એકડો ભૂસી નાખો તો શું કિંમત છે એની? એમ તમે જીવનમાં બહુ પ્રગતિ કરી, એક ઓફિસ, બીજી ઓફિસ, ત્રીજી ઓફિસ, શૂન્ય ઉપર શૂન્ય લગાડતા ગયા, પણ જીવનમાંથી ભગવાનનો એકડો આંકડો કાઢી નાખ્યો, તો ટોટલ જીવનમાં 0 જ આવવાનો છે. પછી તાળી પાડીને ગીત ગાશું, જીવનમાં શું શું કમાણા સરવાળો માંડજો, હું આમાં માંડવો સરવાળો? બધા મીંડા જ છે, બહુ વિચારવાની વસ્તુ છે. આપણા ઘરમાં, આપણા પરિવારમાં, આપણા કુળમાં, આપણા કુટુંબમાં કોઈ ભગવાનનો ભક્ત થાય ને તો સમજી લેવું જોઈએ આપણા કુળનો ઉદ્ધાર થવાનો છે. કારણ કે આપણે આપણા પિતૃના ઋણી છીએ, આપણે આપણા મા બાપના, એમના મા બાપના, આખે આખે કુળના, પરંપરાના આપણે ઋણી છીએ. એટલા માટે ભાગવત કહે છે 6 ઋણ જ્યાં સુધી ન ચૂકવા ત્યાં સુધી વ્યક્તિને મુક્તિ નહીં મળે. કદાચ ગમે એટલા હવન યજ્ઞ જે કરો એ કરી લે, જેટલું દાન જે કરો એટલું કરી લે, 6 ઋણ આપણા માથા ઉપર છે હરેક વ્યક્તિના. જન્મ સાથે જ દેવું લઈને આવીએ છીએ આપણે, પછી મોટા થઈને કરી અલગ વાત છે, પણ જન્મ સાથે જ
છ વસ્તુના દેવાદાર બનીએ છીએ. એમાં પહેલી વસ્તુ છે, છ વસ્તુના ઋણી આપણે બનીએ છીએ, અને જ્યાં આ છ લોકોના ઋણ જ્યાં સુધી નહીં ચૂકવો ત્યાં સુધી મુક્તિ નહીં મળે. એમાં પહેલો ઋણ દેવતાઓનો ઋણ છે, બીજો ઋણ ઋષિઓનો છે, રાજાનો ત્રીજો ઋણ છે, પશુ પક્ષી પશુઓનો ઋણ છે, ગાય ઇત્યાદિ પરિવારનો ઋણ છે, અને છઠ્ઠો ઋણ પિતૃઓનો ઋણ છે. આ બધાના ઋણને ચૂકવવાના રસ્તા છે. દેવતાઓના ઋણને ચૂકવો તો યજ્ઞ કરો, ઋષિઓના ઋણને ચૂકવો તો બ્રહ્મચર્યનું પાલન કરો, પશુઓના ઋણને ચૂકવો હોય તો પક્ષીને ચણ આપો, ગાયને ઘાસ આપો, પરિવારનો ઋણ ચૂકવો હોય તો જે વ્યક્તિ પ્રતિષ્ઠિત હોય પરિવારમાં, પૈસાવાળા હોય અને એના પરિવારના કોઈક નાનો વ્યક્તિ હોય અને એને પૈસાની જરૂર હોય તો આપો, આ ઋણ છે. નકર એ જ પૈસો એના માટે કર્મનું બંધન બનશે. અને છઠ્ઠો ઋણ છે રાજાનો છે, એ પેલા રાજા અત્યારે મંત્રી, અને એક ઋણ આપણે ચૂકવીએ છીએ રાજાનો મંત્રીનો, બોલો વેરો વર્ષે શું આવે, વેરો ભરીને આવે, એ રાજાનો ઋણ છે. એટલે ગવર્મેન્ટે બનાવેલા જે રોડ રસ્તા કે જે છે એનો ઋણ આપણે વેરો ભરીને ચૂકવીએ છીએ. છ માંથી એક વેરો ભરીએ છીએ, પાંચ વેરા બાકી રહી જાય ભરવાના, અને જ્યાં સુધી નહીં ભરો ત્યાં સુધી મુક્તિ નહીં મળે. વારંવાર આવવું પડશે, નવ મહિના સુધી માતાના ગર્ભમાં ઉલટા લટકીને આવવું પડશે. એટલા માટે બહુ મહત્વપૂર્ણ વસ્તુ છે કે આ તો ઋણ માંથી મુક્ત થઈએ પછી કર્મ પ્રમાણે જે માથે આવે જોઈ લેશું, પણ જન્મ સાથે જે ઋણ છે એમાંથી તો બચીએ. અને છે પિતૃના ઋણ, અને પિતૃના ઋણ કઈ રીતે ચૂકવી શકાય છે, એના પુત્રો એના સંતાનો એનું શ્રાદ્ધ કરીને. વર્ષે આપણે શ્રાદ્ધ કરીએ છીએ, પણ હવે શ્રાદ્ધ જેવો આપણે કોઈ વિશ્વાસ રહ્યો નથી, વિધિ જેવું કઈ રહ્યું નથી. બાકી જીવ જ્યારે શરીર છોડે છે ને ત્યારે જ્યાં સુધી એનું પાણી ઢોળ, એટલે બારમું ન કરો કે નવમું ન કરો, ત્યાં સુધી એનું સૂક્ષ્મ શરીર અહીંયા ભ્રમણ કરે છે. કારણ કે શરીર તો પહેલેથી મરેલું જ છે, ઓલરેડી ડાઈડ, મરેલું જ છે આ શરીર. શરીર એટલા માટે ચાલે છે કારણ કે અંદર આત્મા છે. બાકી 20 વર્ષનો વ્યક્તિ મૃત્યુ પામ્યો હોય એને 5 વર્ષ સુધી ઘરમાં રાખો, હું એ 25 વર્ષનો થશે, થશે નહીં થાય. કારણ કે એ શરીરને પોષણ વૃદ્ધિ દેવાનું જે તત્વ છે આ તો નીકળી ગયું છે. આ સંસારમાં ગૂગળ દ્વારા આખી દુનિયાને જોયું આપણે, પણ ખુદ પોતાની જાતને ન જોઈ શક્યા. ગૂગળમાં બધું ગોતી લીધું આપણે, આ એડ્રેસ ક્યાં છે, આ હોટલ ક્યાં છે, ફરવાનું સ્થળ ક્યાં છે, બધું ગોતી લીધું, પણ આપણે આપણી જાતને ન શોધી શક્યા. આખી દુનિયાનું એડ્રેસ આપણી પાસે છે, આખા દુનિયાના હું હું લોકો શું કરે છે આપણે બધાને ખબર છે, પણ આપણે શું કરીએ છીએ એ આપણે ક્યારે જોયું નથી. અહીંયા બંગલા હોય કે દેહમાં મકાન હોય તો આપણે ખબર, એક ટેવ હોય બહેનોને, પેલો કચરો સાફ કરે ને પછી આજુબાજુ જોવે પાડોશી કોઈ છે નહીં ને તો એને એના ઘરની સામે નાખી આવે, જેને ટેવ હોય એને આપણે, જે ન હોય એને કઈ વાંધો નથી, પણ જેને આ સાહસ કર્યું હોય એની વાત છે. આપણો કચરો આપણે બાજુના ઘરમાં નાખી દઈએ, આવું કાર્ય આપણે કર્યું છે, પણ વાસ્તવિકતા શું છે જોવા જઈએ. આપણે જે એક એક શ્વાસ મેળવો છે ને અત્યારે આપણે બધાની કિંમત થઈ, એને ઓક્સિજન જ્યારે લેવું પડ્યું બહુ તકલીફ પડી. પહેલા લોકડાઉનમાં અહીંથી બધા દેહોમાં ભાગ્યા એને આપણે જોયું, અને દેશવાળા તો રાવણમાં લંકામાં ઓલી હતી ને, લંકીની આવા નહીં દઈએ છતાં સાહસ કરીને ઘૂસી ગયા. હવે બિચારા દેહવાળા આ કોરોના કાળમાં બધા અહીંયા આવ્યા, હવે ત્રીજી
વેવ આવે ત્યારે ક્યાં જશું એ ખબર નથી પડી. ઘર જ આપણો સહારો છે ને, આપણો આપને કોણ આશરો આપે? ઘર જ આપે. ક્યારેક ક્યારેક આપણું ઘર ભાંગીને આપણે બીજે જઈએ છીએ, પણ છેલ્લે તો આશરે ક્યાં ક્યાં જવું? આપણે આપણા ઘરવાળા પાસે છે. પહેલી લહેરમાં આપણે દેહમાં ગયા, બીજી લહેરમાં અહીંયા આવ્યા, હવે ત્રીજી લહેરમાં બધા ભેગા થઈને ક્યાં હું કરે ભગવાન કોને ખબર. અને આવા જાવામાં ઘણા ઉપરી ગયા, પણ આપણે બચાવી રાખ્યા એ ભગવાનની કૃપા છે. આપણે જે શ્વાસ લઈએ છીએ ભગવાનની કૃપા છે. આપણે હજી વેમમાં છે, ના અમે તો બધું પાલન કરતા હતા, નાહા લેતા હતા, બરાબર આ કરતા હતા, તે કરતા હતા, બહુ સાવધાની રાખવા વાળા પહેલા વી ગયા. જોવા જઈએ તો આ ભગવાન જ આપને બચાવ્યા છે. આ જીવન ભગવાનનું જ છે, એને બચાવી એને સર્વ સમર્પણ કરી દો. સત્ય વસ્તુ એ છે કે જ્યારે કુળમાં કોઈ વ્યક્તિ ભગવાનનો ભક્ત બને છે, શ્રીમદ ભાગવતના સાતમા સ્કંદમાં ભગવાન નરસિંહદેવ પ્રહલાદ મહારાજને કહે છે કે હે પ્રહલાદ, જ્યારે કોઈ કુળમાં ભગવાનનું ભજન કરવાની શરૂઆત કરે, એ દીકરો હોય કે દીકરી હોય કે હોય કે કોઈ પણ હોય, એ જ્યારે ભગવાનના નામનું ભજન, ત્યારે એના પિતૃ પૂર્વજો નાચવા મળે છે કે આજે આ મારા દીકરાને કારણે મારો ઉદ્ધાર થવાનો છે, એ નાચે છે. આ સાચું સુખ આપણા પિતૃનું આ છે. આપણી કેપેસિટી હોય તો એના નામે સ્કૂલ કોલેજ ખોલાવો, કોઈ વાંધો નથી, આપને કોઈ વિરોધ નથી. પણ સાચી એની ઉપર કરુણા કરી હોય, સાચી સેવા કરી હોય તો એ ન કરી શકાય તો આપણે ભજન કરીએ. આપણા ભજનના બળથી કદાચ નીકળી જાય. એટલા માટે આ સંસારમાં કોઈ સત્ય વસ્તુ હોય તો ભગવાનનું ભજન છે. આ 12 દિવસ સુધી જીવ યહાં પર વિદ્યમાન હોય છે. આ શરીર ન હોય, શરીર બે રીતે જાય છે, એક કર્મ પ્રમાણે જાય, મોત જેનું જ્યારે હોય ત્યારે થવાનું છે, એ ગમે એટલો ભાગો એટલું ભાગી લે, એનું જ્યાં મોત છે. પણ એવું વિચારીએ કે મને ખબર છે, કારણ કે જ્યારે વ્યક્તિ જન્મે ને ત્યારે એની મરણની તારીખ ફિક્સ થઈ જાય, એ ક્યારે મરવાનો છે એ જન્મ સાથે જ મિક્સ થઈ જાય છે આપણી, અને એમાં કોઈ એક સેકન્ડ પહેલા કે પાછળ ન કરી શકે. હા, એક વસ્તુ કરી શકે, માની લો આપણી આયુષ્ય 60 વર્ષની હોય તો સમાજમાં ઘર પરિવારથી કંટાળીને આપણે આત્મહત્યા કરેલી 40 વર્ષ છે, અને આપણી આયુષ્ય 60 વર્ષની લખી છે તો 20 વર્ષ સુધી એને વગર શરીરે ભ્રમણ કરવું પડે છે, કારણ કે એને શરીર છોડી દીધું. પણ જ્યાં સુધી 60 પૂરા ન થાય ત્યાં સુધી એને બીજું શરીર મળતું, એટલા માટે એ એક એવું શરીર ગોતે જે શરીરમાં એ પોતે પોતાની ઈચ્છા પૂરી કરી શકે. અને જેને જે માનસિક નબળો હોય, જે અશુદ્ધ હોય, જે અપવિત્ર હોય, આવા વ્યક્તિની અંદર આ પ્રવેશ કરે છે અને પોતાની ઈચ્છા પૂરી કરે છે. એટલે ક્યારેક ક્યારેક એમ કહે છે ને કે આ બેન કે આ ભાઈને એવો વળગાળ કે એવું વળગ્યું હોય કે એને 25-25 માણસો પકડે તો એને ઉડાડી દે, આ બળ આવ્યું ક્યાંથી? શાસ્ત્રની દ્રષ્ટિએ 100% ખોટું નથી. અત્યારે માની લો તમારે પાણી પીવું છે તો આપણે ઉભા થઈને પાણી પી લેશું. અચ્છા, પાણી પીધા પછી જીભને મજા આવે, આમ જીભડો બહાર નીકળી નાચવા મળે? ના, શાંતિ કોને થાય? મનને થાય. તમે આંખ દ્વારા કોઈ સારો સીન જોવો છો તો મજા નહીં, અંદરથી શાંતિ થાય છે. તમે ચાલતા ચાલતા તમને ઠેસ આવે અને નખ ઉખડી જાય, લોહી નીકળે, તો પગમાં વાગ્યું હોય દુખી આયન આંસુ અહીંથી નીકળે, જ્યાં વાગ્યું હોય ત્યાં જ આંસુ નીકળવા જોઈએ કે નહીં? જો પગમાં વાગ્યું હોય તો આંસુ ક્યાંથી નીકળવા જોઈએ? પગમાં આંસુ ક્યાંથી નીકળે છે? અહીંથી. હવે દુખે છે અહીંયા. આ થોડું કનેક્શન જુઓ. આપણે ગામમાં વિશે બહુ બધા પ્રશ્ન પૂછ્યા, ગામની આપને બહુ ખબર છે, પણ પોતાની કોઈને હજી ખબર? ભગવદ્ ગીતા પોતાની જાતને સમજાવે છે કે આપણે વાસ્તવિક કોણ છે. ભગવદ્ ગીતા એક એવું દર્પણ છે,
એક એવો અરીસો છે જેમાં આપણે આપણી જાતને જોઈ શકીએ છીએ. બાકી સંસારમાં એવો કોઈ કાચ નથી જે આપણા વ્યક્તિત્વને બતાવી શકે. આપણે જેવા છીએ ને એવા ભગવદ્ ગીતામાં ખબર પડશે. આ એક એવું દર્પણ છે અને આ જ સત્ય વસ્તુ છે. એટલા માટે એક વાર ભગવાન કૃષ્ણ શરણે જઈને તો જો આપણે કે એ ભાગ્યમાં હોય ને એના ભક્તિ ભાગ્યની વાત નથી. એક વાત યાદ રાખજો. અગર કોઈ એમ કે આમાં બહુ પ્રશ્ન આપણે કર્યા હશે ને સાંભળ્યા હશે, કારણ કે મને બહુ સાંભળવા મળે, કારણ કે વારંવાર કથા પ્રવચન હાલતું હોય ને જ્યારે પ્રશ્ન કરે ત્યારે કે આ તો તમારે ભાગ્યશાળી છો એટલે તમે કરો છો, આ તો ભાગ્યની વાત છે. પણ તમે કરો ને, ખિસ્સામાં માવો હળવળતો હોય એ માળા કરે, બીડી પીધા વગર ચા પીધા વગર એને ઊંઘ ન ઉડતી હોય, આ ભજન થાય? આનથી આનથી ધ્યાન થાય? આનું ધ્યાન રખાય કે તિજોરીમાં રહેવા દે ધારું. આ આપણા સ્વભાવમાં નથી, આપણા સંસ્કારમાં નથી. આ શિયાળામાં ઠંડીની સિઝનમાં ઈંડાની લારી ઉપર ઉભા હોય છે આપણા ભાઈઓ, ટોપી પહેરીને ઉભા હોય. અલા નહેર વાળા રોડે તો અમે, અમારી ગૌશાળા થાય છે ને, બે ત્રણ વાર જવાનું થાય છે. તો ત્યાં એક તો બહુ મોટી હોટલ છે, પટેલ આમલેટ, બોલતા ને વાંધો નહીં. આપણે પરિવારમાં ખાવા આવે છે, પરિવારમાં ફેમિલીમાં પટેલ ભોલે આમલેટ, ગણેશ આ બધા ભોળાના ત્યાં બધા આમલેટ ખાતા છે. આપણા સંસ્કારો નથી, બસ આપણું લોહી નથી. આપણા પૂર્વજો આપણા મા બાપે આપને તુલસીની પ્રદક્ષિણા કરતા શીખવાડ્યું છે, એમાં જળ સિંચન કરતા શીખવાડ્યું છે, ઘરેથી નીકળો ત્યારે મા બાપને પ્રણામ કરીને રામ રામ કહી નીકળવાનું શીખવાડ્યું છે, ઈંડાને માવા ખાવાનું શીખવાડ્યું નથી, અંગ્રેજો શીખવાડી ગયા, એ આપણા મિત્રો શીખવાડી ગયા. હાથમાંથી આમ માવા લે લે બે કટકા લે, જાણે અમૃત દે તો એમ કે પાછું અમૃત આપતો એવી વાત કરતા હોય. અને પાછા આપણે એને આપણો મિત્ર માની, આપણો મિત્ર જો ભાગો આપણો દરરોજ માવો અડધો મને આપે, એ મિત્ર નથી, ગયા જન્મનો શત્રુ છે. એ મિત્રના રૂપમાં આવે છે. સાચો મિત્ર એ છે તમારી આંગળી પકડીને સત્સંગમાં લઈ જાય, આંગળી પકડીને સાચા જ્યાં સારા વિચારો પ્રગટ થતા હોય, જ્યાં સકારાત્મકતા મળતી હોય, જ્યાં નેગેટિવતા દૂર થતી હોય, જ્યાં ગામના ચર્ચાની વાત ન થઈ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણની વાત થતી હોય ને આંગળી પકડી લઈ જાય. બાકી આ બધા દુશ્મન છે. કદાચ ગમે હોટલ હારી હોટલમાં ભલે લઈ જાય, પણ સ્વભાવમાં પરિવર્તન થવું જોઈએ, ચેન્જ થવું જોઈએ જીવન. ભક્તિમાં શું તાકાત છે, અને ભક્તિમાં એવા એવા લોકો ભગત વૈના છે ને, ઉલટા નામ જપત જગ જાની, વાલ્મીકિ બને બ્રહ્મ સમાની, પશુને મારી નામ અડધા મારે ને ત્યાં એને આમ તડ પડે ને એમાં એને મજા આવતી હોય, પશુને મારે ને અડધા મારે અને આમ તડ પડે ને તડપતા તડપતા મરે ને એમાં એને મજા આવે. આવા આવા આ લુડારે કી રામાયણ લખી. રામ આવ્યા પહેલા આ તકા છે સંતોની અંદર. એટલા માટે જયારે આપણે આ આંખ દ્વારા કઈક જોઈએ છીએ તો જોયેલી વસ્તુ પગમાં કઈક વાગે છે તો દુઃખ ક્યાં થાય છે? અહીંયા થાય છે. કામ છે સાંભળવાનું, મોઢાનું કામ છે બોલવું અને સ્વાદ. તો વાસ્તવમાં કોણ જોઈ રહ્યું છે? તમે કહેશો આંખ. આપણે સાંભળીએ છીએ કોના દ્વારા સાંભળીએ છીએ? કાન. માની લો આપને કઈક થઈ ગયું અને બેઠા બેઠા આપને એટેક આવી ગયો, લોહી જાડું થઈ ગયું અને બેઠા બેઠા રિયા ગયા, તો આંખ હોય કે ન હોય? જવાબ આપો. કાન હોય કે ન હોય તો શું એ આંખ આપને જોઈ શકે છે?
એ કાન આપને સાંભળી શકે છે? એને મોઢામાં ગુલાબજાંબુ લાડવો મૂકો, એ ખાશે? તો ખાલી વિચાર કરો કે કોણ જોવે છે. જો આંખનું કામ જોવાનું હોય, જો આંખ જોતી હોય તો મેરા પછી દેખાવું જોઈએ, હેને? જો કાનનું કામ સાંભળવાનું છે તો મેરા પછી કાન સાંભળવા જોઈએ, પણ નથી સાંભળતા. એનો મતલબ કોણ જોવે છે, કોણ સાંભળે છે, કોણ બોલે છે, આનો અનુભવ કરે છે, એ છે આત્મા. અને આત્માના વિશે ભગવાન કૃષ્ણે ભગવદ્ ગીતામાં આખો બીજો અધ્યાય કીધો છે, આત્માનું વિજ્ઞાન. આ જાણવું બહુ જરૂરી છે, આ સાચું જ્ઞાન છે. આ જે વ્યક્તિ પોતે કોણ છે ખાલી જાણી લે, બીજું કઈ નથી જાણવું. આપણે બહુ મોટા મોટા શ્લોક કે કઈ માથાકૂટમાં નથી પડવું, ખાલી વ્યક્તિ પોતાની જાતને જાણી લે ને બધી જ વસ્તુ ક્લિયર થઈ જશે. હું કોણ છું જાણી લેશે ને એટલે બધું ક્લિયર. આપણે આપણી જાતને નથી ઓળખતા ને એટલે આ સંસારમાં બહુ હેરાન થઈએ છીએ. આ દુઃખનું કારણ, અજ્ઞાનનું કારણ અસમજ છે, સમજણ નથી. કોની સમજણ? આપણે આપણી જાતની સમજણ નથી. એનો મતલબ આત્મા. આત્માના કારણે જ આ શરીરનું અસ્તિત્વ છે. આત્મા નીકળી ગયું એટલે શરીર પણ પૂરું. ગાડી માટે ડ્રાઈવર ઉતરી ગયો તો ગમે એવી ગાડી હોય કોઈ કામની, એમ શરીરમાંથી આત્મારૂપી ડ્રાઈવર ઉતરી ગયો તો ગમે એવું શરીર, 5 વર્ષનું, 10, 15, 20, 50 કોઈ વર્ષનું શરીર કોઈ કામનું. શરીરની વેલ્યુ એટલા માટે છે કારણ કે આ શરીરની અંદર ભગવાન કૃષ્ણનો અંશ આત્મા છે. ગાડીની વેલ્યુ એટલે છે અંદર ડ્રાઈવર છે. ડ્રાઈવર વગર ગાડીનું અસ્તિત્વ નથી, એમ આત્મા વગર શરીરનું અસ્તિત્વ નથી. તો શરીર અને આત્મા બંને અલગ અલગ છે. હું તમે હજારો વાર કરોડો વાર મરી ચૂક્યા છે, લાખો મા બાપ બદલી ચૂક્યા છે, પત્ની છોકરા બદલી ચૂક્યા છે, એક વાર નહીં લાખો વાર. અને એક સંત તો બહુ હદ થઈ જાય કે ગંગા રેતી મેન તમે શરીર બદલી ચૂક્યા છે, એટલા મા બાપ બદલી ચૂક્યા છે આપણે. પણ આત્મા તો એકનો એક. તો પ્રશ્ન ઉભો થાય કે આટલા બધા શરીર શા માટે બદલવા પડ્યા? આપણે ભાડાના મકાન હું લેવા બદલવા પડે છે? આપણે કેમ વારંવાર ભાડાના મકાનમાં રહેતો એટલે શેઠ કે ખાલી કરવાનું છે એટલે આપણે પાછું બીજું ગોતીએ, ત્રીજું ગોતીએ, એમ વારંવાર ભાડાના મકાનમાં કેમ જવું પડે છે? કારણ કે ઘરનું નથી, એમાં શરીર આપણા ઘરનું નથી. આ થોડા સમય માટે આપણે મળેલું છે, પણ આપણું વાસ્તવિક ઘર ક્યાં છે? આપણું વાસ્તવિક શરીર ક્યાં છે? આ આત્માનું સાચું ઘર ભગવાનનું ધામ છે, જેને વૈકુંઠ કહે છે, ગોલોક કહે છે, વૃંદાવન કહે છે, અક્ષરધામ કહે છે, જ્યાં ભગવાન કૃષ્ણ પોતાના અનેક સ્વરૂપ સાથે વિદ્યમાન છે અલગ અલગ લોકમાં. અને હકીકતમાં આપણે ત્યાં જ હતા, પણ અહીંયા આવ્યા. આપણે આપણી ગુજરાતી ભાષામાં કહે ને ખાવો તો તે દેહમાં બહુ મસ્ત જીવન જીવતા હતા. લીમડાના ઝાડ નીચે ખાટલામાં આહા, કોઈ ટેન્શન નહોતું, એક ફાળિયું નીચે મૂકીને હોઈ જતા હતા. પણ સુખી થવું છે એટલે, સુખી થવું છે એટલે દેહને છોડીને સુરત આવ્યા, સુખી થવા. ભાડાના મકાનમાં એકે બાજુથી સૂર્યનો પ્રકાશ ન આવે, ક્યાં છે મારો દીકરો? સુરત છે. એ કે વધારે સુખી થવાળા ક્યાં ગયા? મુંબઈ. વધારે સુખી થવું તું ક્યાં ગયા? મુંબઈ. એક આંગળીના ટેરે ઉપર લટકતા હોય ટ્રેનમાં, મેં અનુભવ કર્યો છે એટલે કહું છું, એક આંગળીના ટેરે ઉપર લટકતા હોય, અમારો દીકરો ક્યાં? મુંબઈ ગયો છે રડવા. એ ચની રોડ થી ચીકુ લઈને ગયો હોય ને તો મીરાડ કે બોરીવલી પહોંચી જૂસ થઈ ગયું. પવન નો નીકળી કેટલી ગર્દી હોય, ખંજોળ આવતી હોય ને તો કોક ને કેટલા ભાઈ તું ખંજોળ ને હાથ જ નથી પોગે, ક્યાં છે અમારો દીકરો? મુંબઈ રડવા ગયો છે, સુખી થવા ગયો છે. એનથી સુખી થવાના ક્યાં ગયા છે? વિદેશમાં. અત્યારે તો ટ્રેન ચાલ્યો છે ને, આ બધાનો છોકરાઓને લંડન મોકલે છે, ટોરેન્ટો મોકલે છે, કેનેડા મોકલે છે, અત્યારે ક્રેઝ ચાલ્યો છે. આપણી સંસ્કૃતિ નથી,
એક રોટલો ખાઈને જીવો ને, પણ પરિવાર સાથે રહ્યો. એકલો શું કરતો હોય છે પૂછવાનું, શું કરે તાકે પેટ્રોલ ભરું છે કે કેવું કામ કરતો હોય, પેટ્રોલની ટાંકી ફૂલ કરતો હોય, ફોનમાં વાત કરે, પપ્પા એ પેટ્રોલ પૂરું છું. એનથી વધારે સુખી થવા વાળા ચંદ્ર ઉપર બુક કરાવ્યા છે મકાન પ્લોટ. એનથી વધારે સુખી થવા વાળા સ્વર્ગમાં ગયા. જેમ જેમ દૂર થતા ગયા એમ સુખની જગ્યાએ શું આવતું ગયું, બહુ મજા હતી દેહમાં. ભજન કરતા ચોરે જઈને પણ સુખી થવા માટે અહીંયા આવ્યા. મોટા થઈ ગયા હોય ગાડી બંગલા પાર્કિંગમાં ઘણી ગાડી હોય, સુખ ક્યાં છે બતાવો. ખાલી કેવા પૂરતું સુખ છે, કેમ છો કોઈ પણ ને પૂછો ને, હું અહીંયા પ્રશ્ન કેમ છો બધા. આ સંસ્થાનું સૌથી મોટું ખોટું આપણે બોલીએ છીએ મજામાં, ભલે ઘરે બાંધીને આવ્યો હોય. સારમાં જ્યાં સુધી આત્મા ભગવાન સાથે સંબંધ ની જોડે ને, ત્યાં સુધી ક્યારે સુખી નહીં રહી શકે. જેટલી મહેનત જેને જેટલી કરી એટલી કરી લે, આવું તો અહીંયા જ પડશે. કારણ કે આ આ ગમાણીમાં આવ્યા વગર એને મળવાનું જ. એને જ્યાં જ્યાં જાઓ, જ્યાં જ્યાં ફરવો એના ફરી લે. જ્યાં 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 સુધી ભગવાનનું ભજન ભક્તિ નહીં કરે ને, એને વાસ્તવિક સુખ નહીં મળે. ભટકવા દો, હજી વેમ હોય ને ભલે આટા મારે, પણ જયારે સમજ પડે ને. દશરથ મહારાજે જયારે મુગટ પહેર્યો અને મુગટ પહેરતા કાન તરત એલાન કરી દીધું કે આવતીકાલે રામને રાજા બનાવી દઈશ. અહીંયા બધા ધોળા થઈ ગયા તો હજી ઓફિસ મુકતા નથી. હવે છોકરાઓ જયારે કેપેબલ થઈ ગયા હોય ને, હું જોઈએ હવે એને હાંકવા દો. લગ્ન થઈ ગયા હોય, હવે બેટા તું હાંચવ, મેં આ બધું હાંચવીને તારી પાસે તારા માટે કર્યું છે, હવે જોજે તું. અમુક અમુક સમયે મા બાપ વડીલોએ પોતાની જવાબદારી સમજવી જોઈએ, નીકળી જવું જોઈએ. ઘરની ચાર દિવાલોમાં હેરાન કરવા ન રહેવાય. આ મંદિરો ગઢા માટે જ બનાવ્યા છે, પણ ગઢા ઘરમાંથી બહાર નીકળે તો ને, એટલો હાવ ગઢા ઘર મૂક્યા આવે. ઘરના લોકો સાથે પ્રેમ કરતા આવડવું જોઈએ ને આપણે, જેટલા હામાં ભટકાશો ગમે કોઈને. અમુક ઉંમર થઈ જાય ને બેનો ને, પણ આપણા દીકરાની હો ઘરે આવી જાય ને, આપણા રીત રિવાજોને સમજી જાય, સંસ્કારોને સમજી જાય, આપણી લેવડ દેવડ શું છે. કારણ કે એ જ સમજાય, જો ઓલી તારી માસી છે ને એટલા એપા છે, તું લગ્નમાં જાય ને તો એટલા જ આપજે. આ બધો વ્યવહાર છે આપણો, અને બહુ પાક્કો પાછો પાક્કો. ઈ 10 વર્ષ પહેલા 21 રૂપિયા લખાવે તો અત્યારે 21 નો લખાવાય બેન. એને પણ વ્યવહાર એટલે વ્યવહાર. આ વ્યવહાર જ્યારે આપણે દીકરાની હો વ્યવહાર શીખી જાય, ઘરને સંભાળતી થઈ જાય અને બરાબર સમજી જાય ને, તરત જ આપણી ઓલા કમરમાં જૂડો હોય ને હાહુમાના, એ હોના હાથમાં આપી દે. પણ જૂડો મુકાય તો ને, એટલા માટે થોડુંક લિબરલ થવાની જરૂર છે. અમુક સમયે અમુક કામ કરવા જોઈએ. અમારા ગુરુદેવ કે 50 વર્ષ ઉપરના જેટલા પણ વર્ષ છે ને, બધા બોનસના છે, યાદ રાખજો, વધારાના છે. હાચી આયુ છે 50 વર્ષની છે. 50 વર્ષ ઉપરની જેટલી પણ આયુ વનમાં જઈએ ને, આ બધા ભગવાને એક્સ્ટ્રા આપ્યા છે. ત્યાં તો એક્સ્ટ્રામાં આ જામ્યો હોય, 50 થાય ને પછી જ ધંધો જમાવે. એટલે ભાઈ હવે થોડું ભજન કરો, કારણ કે હું લઈ જવાના છો. અરે ભાઈ એટલી બધી જમીન છે, એટલા વીઘા અહીંયા, આ પ્લોટ છે, ફલાણું છે, ઢીકણું છે, પણ કયું આપણી સાથે આવવાનું છે. ભગવાનની કેટલો હોશિયાર છે, આપને બધાને જમીન હાચવવા આપી. વોચમેન તો ન રાખો આપણા, આપણે 100 વીઘા જમીનો, પણ તું યોજાઈશ પછી બીજા નામે. ઈ કુળમાંથી કોઈ પણ ઈ જમીનનો ટુકડો લઈને ગયો હોય તો બતાવો મને. ઈ જમીનના ટુકડામાંથી એક પણ કણ, રેતીનો કણ પણ લઈને ગયો હોય તો બતાવો. કોઈ નથી લઈ ગયો, ખાલી દસ્તાવેજમાં નામ બદલાય, જમીન તો એની, ખાતેદારો બદલાય, જમીન તો હર ભૂમિ ગોપાલ કી. તો ભગવાન રે, ભગવાન તું 10 વર્ષ સુધી હાચ્યો એટલે મારે ખોટો પગાર ન આપો.
અને આપણે વેમમાં પાછા જો અહીંયા આ ઓલો કટકો છે ને, ઓલો કટકો હમે રહ્યો અહીંયા, એ કોકના કટકા કરીને લાખેલો. ભગવાને આ શરીર મનુષ્ય શરીર એટલા માટે આપ્યું છે કે મરો ને એ વસ્તુ જો લઈને જશો ને એ જ સાચું જીવન છે. કઈ વસ્તુ મર્યા પછી આપણા હાથમાં રહેવાની છે? કયો મને? કોઈ આપણા હાથમાં નથી રહેવાના. આપણી પત્નીને અને કેન્સર થઈને મરવાનું હશે ને, અને ઈ કોક આવીને એમ કહેશે ને, હું તમને એક ઉદાહરણ આપીને હવે સત્સંગ પૂરું કરું, આપને ખબર પડે. એક ચેલો રોજ પ્રવચન સાંભળવા આવે, અચાનક પ્રવચનમાં આવતો બંધ થઈ ગયો. વર્ષ પછી દેખાણો, પૂછું ભાઈ બટા કેમ એટલો બધો, કેમ આમ થયું? વર્ષ પછી દેખાણો, ત્યાં ક્યાં એન્ગેજમેન્ટ થઈ ગયો. પછી 5 વર્ષ પછી દેખાણો, ત્યાં કે હવે લગ્ન થઈ ગયા. અને પછી એકવાર ગુરુજીને કે, ગુરુજી હું ખોટા આ ભજનમાં ભક્તિમાં મારો સમય બગાડ્યો. કેમ? અરે ઘરના પરિવારના લોકો મને કેટલો પ્રેમ કરે છે. કે આમ હું જાઉં ને ત્યાં તો આજુબાજુ જેમ મધમાખી, જેમ મધપુડાની આજુબાજુ જામી જાય, જેમ ગોળની આજુબાજુ જેમ મકોડા આટા મારે, એમ મારી આજુબાજુ આટા મારે. અને સાચો પ્રેમ તો મને એમ લાગે છે મારા પરિવારના લોકો જ કરે છે. તમારી પાસે ખોટો સમય બરબાદ કર્યો ગુરુજી કે. પણ ગુરુજી કે, બેટા સગા બધા સ્વાર્થના છે, ભલે તને જે લાગે આ બધા સ્વાર્થના છે. નહીં નહીં ગુરુજી, આ બધા મને સાચો પ્રેમ કરે છે. ગુરુજી એક નાટક કરવાનું શીખવાડ્યું. એને કીધું, જો બેટા એક આસન શીખવાડું, પ્રાણાયામ વાળું, પ્રાણ ઉપર નિયંત્રણ કરવાનું, ઘરે જઈને તારે આ કરવાનું છે. એટલે એ શ્વાસ એકદમ કંટ્રોલ રાખે, શ્વાસ જ ન છોડે, એટલે ઘરના લોકોને શું લાગે, એ મરી ગયો. તો કે પછી પછી જોઈ લે, તું જોજે બરાબર. આ તું જેને એમ કહેશો ને, આની વગરું રહી ન શકું, આ લોકો મને બહુ પ્રેમ કરે છે, મેં ખોટો સમય બરબાદ કર્યો, આની વાત કરું છું. અને ત્યારે જ્યારે આ ગયો ચેલો, અને ચેલો ઘરે જઈને ઓલું આસન જે ગુરુજી શીખવાડ્યું નહીં કર્યું, અને આસન જેવું થયું ને તો ઓલો પડી ગયો. પડી ગયો એટલે ઘરના લોકો દોડ્યા, પત્ની છોકરાઓ મા બાપ દાદા બધા દોડ્યા, અને જોયું કે આ નાડી તપાસ કરી, શ્વાસ ગયો, અને અચાનક રોગ કકળાટ શરૂ થઈ ગઈ. વૈદ્યને બોલાવ્યો, ડોક્ટરને, ડોક્ટરને જોયું અને જોયું કે ના ના પતી ગયો, ખલાસ, હવે આ નહીં રહે, ઓલો બધું સાંભળે. એવામાં કોઈ ગામના લોકોએ સલાહ આપી કે આનો ગુરુ બહુ પહોંચેલો છે, આ મરેલાને જીવતા કરે છે, એ ગુરુને બોલાવો. એવલા ગુરુ આવ્યા, આ બધું ઓલો સાંભળે, ગુરુજી આવ્યા. શું થયું? કારણ કે આ જુઓ તો આ લોકો એમ કે છે મૃત્યુ પામ્યું, પણ મને નથી લાગતું. ગુરુજી આ ખોટું ખોટું નાડી તપાસે કે જીવે છે, અને પ્રાણ પાછા આવી શકે એમ છે, પણ એક સમસ્યા છે. તા કે શું છે? તો કે આની વચ્ચે આ બધા ઘર પરિવારના લોકોને બીજા બધાને કાઢી મૂક્યા. એ કે આને હું જીવતો કરી શકું, મારી પાસે તાકાત છે, પણ શરત એ છે કે તમારામાંથી કોકે એકે મરવું પડે તો એ જીવતો થાય. તો બધાનું ધ્યાન દાદા સામે ગયું. બિચારા વધારાને એ જ હોય, બીજે શું હોય, ખૂણામાં પડ્યા હોય. દાદા એ કે, હવે આ તમારા દીકરાના દીકરાને બચાવવો હોય તો તમે તમારા પ્રાણ આપી દો, આમ તો તમારે જીવીને હું કરું છું, જીવી લીધું તમે. તો દાદોએ હોશિયારો, દાદો કે હું મારા પ્રાણ તો આપી દઉં, પણ શું કરું, હવે મારી 2-3 વર્ષની આયુષ્ય વધી છે, હું મારા પ્રાણ આપી દઉં 3 વર્ષ પછી પાછો મરી જાય. કેવો દાદો હોશિયાર, જો આ બધા બહુ હોશિયાર છે. દાદીમાને કીધું, દાદીમા તમે તા કે દાદા વગર તો હું રહે જ ન, મારા દાદા ને મારા ઘરવાળાનું હું થાય. કે પત્નીને પૂછ્યું, પત્ની કીધું હું મરી જાઉં, પરંતુ આ છોકરાનું ધ્યાન કોણ રાખે? કોઈ પણ એક પણ વ્યક્તિ તૈયાર ન થયો એની સામે પોતાના પ્રાણ દેવા માટે. ઓલો બધું જોયો, મને બહુ મારા હગાવાલા પ્રેમ કરે છે. પછી ગુરુજી એમ કીધું, તેમ કરો, તમે તો કોઈ તૈયાર નથી થયા પ્રાણ દેવા માટે, એમ કરું મારો શિષ્ય છે ને તો મારો હગ બને તો હું પ્રાણ આપી દઉં. ત્યાં તો ઓલા નાચવા મળ્યા ઘરવાળા, વાહ ગુરુજી વાહ, તમારી જેવો તો કોઈ ગુરુ નહીં, બારે બારું નીકળી જાય છે ને એટલે. અને ગુરુ કીધું, ઓલા ને આમ ઠોહો મારે ઉભો થા, લાગે છે અહીંયા રહેવા જેવું તને. અંદર ખાન
ભલે બહાર ગમે એટલા નાટક થતા હોય, સાચી વસ્તુ ભગવાને જેના માટે લેવા માટે જેના માટે મોકલા છે એ લઈને જાજો, નકર પાછા તગડશે. ચમકારે મોતીડા પરોરે પાનવાય. આ માંડ માંડ મનુષ્ય શરીર મળ્યું છે. આપણે આપણા છોકરાને કીધું તો દુકાને જાય, ભૂલી ગયો ખાંડ લેવાની, એ કે ઓલી સફેદ સફેદ આવે નહીં આપો તો ઓલો મીઠું આપે, લે હવે લ્યો બાપા આ તમે મગાવ્યું તો હું મગાવ્યું ખાંડ, આ લ્યો આ ખાંડ મીઠું છે કે નહીં, આ ખાંડ નથી આ મીઠું છે. પાછો જાય, પાછો ભૂલી જાય, પાછો આ વારંવાર થાય. પછી ઓલા એ પાકું કીધું કે મને કઈક બતાવો, સેમ્પલ આપો. પછી સેમ્પલ આપ્યું અને સેમ્પલ આપીને પછી ખાંડ લઈને આવ્યો. આ જ રીતે મારું તમારું થાય છે. મને તમને ભગવાને અહીંયા ખાંડ લેવા મોકલ્યા છે અને મેરા પછી આપણે મીઠું લઈને જઈએ છીએ. એટલે ભગવાન કે જાઓ પાછા અશ્વિની કુમાર ફર પડતા, અને વારંવાર મોકલે છે. એક ને એક ભૂલ વારંવાર થાય છે. એને ભૂલ કહેવાય, પછી આને ટેવ કહેવાય, હેબિટ કહેવાય. વારંવાર જન્મ મરણના ચક્રમાં ફસાણા છે. વારંવાર ભગવાન કહે છે ખાંડ લઈને આવજો, ભજન કરીને આવજો, ભક્તિ કરીને જ મોઢું બતાવજો. પણ આપણે પાછા દસ્તાવેજ ઠોકરા છે, લ્યો પ્રભુ કે જા પાછો. કારણ કે લેવા માટે નહોતો મોકલ્યો, હું લેવા માટે મોકલ્યો તો ખાંડ માટે. મને તમને ઠાકુરજી આ મનુષ્ય શરીર ભગવાનની ભક્તિ કર, ભગવાનનું ભજન કરીને ભજન લઈને જાઓ તો ભગવાન સ્વીકાર કરશે. નગર પુનરતિ જીવનમ પુનરપિ મરણમ પુનરપિ જનની જઠરે શયનમ. વારંવાર માતાના ગર્ભમાં 9 મહિના સુધી મર્યા પછી 36,000 વિચ્છી એક સાથે ડંખ મારે એટલો દર્દ મરણના સમયે થાય છે. અને જન્મ મરણ વચ્ચેની તો વાત જ પૂછો માં. આ બધું વેઠું હોય તો મીઠું લઈને જાવું, પણ કોઈ સાચા સાધુનો સંગ મળે ને ત્યારે આપણે ખબર પડી જવી જોઈએ કે હવે મારે ભજન અને ભક્તિ કરવી છે. ધંધો બંધો મૂકવાની વાત નથી, સારી રીતે બિઝનેસ કરો, પણ જીવનમાં થોડો ધર્મને સ્વીકાર કરો, થોડું ભગવાનનું નામ, થોડો ભક્તોનો સંગ, ભગવાનનું ભજન સ્વીકાર કરો. કારણ કે છેલ્લે શું લઈ જવાનું છે એના માટે મહેનત કરાય, અને છેલ્લે લઈ જવાનું શું છે? ભગવાનનું નામ. અને આ જ નામને, આ જ જીવનને સાર્થક કરવું હોય તો ભગવાન ભગવદ્ ગીતાના 8મા અધ્યાયમાં કહે છે, યમ્યમ વ્યાપી સ્મરણ ભાવમ ત્વજંતંતે કલેવરમ તમ તમ વેતિ કૌંતેય સદા તદ ભાવ ભાવિત. અંત સમયે જે વ્યક્તિ ભગવાનનું નામ લેતા લેતા જેના પ્રાણ નીકળશે એને બીજી વાર સંસારમાં આવવું પડશે નહીં. એના મુખમાં કોનું નામ હશે? ભગવાનનું નામ. કારણ કે શરીર 9 દ્વિહિદ્વારમ, આ શરીરમાં 9 દરવાજા છે, અને આ શરીરમાં 9 દરવાજામાંથી કોઈ એક દરવાજામાંથી આપણા પ્રાણ જશે. 2 આંખ 2 નાક 1 મોં 2 કાન અને મળ અને મૂત્ર ત્યાગ કરવાના 9 દરવાજા. આ 9માંથી કોઈ એક જગ્યાથી આપણા પ્રાણ નીકળશે. અગર કોઈના પ્રાણ મળ અને મૂત્ર ત્યાગવાની જગ્યાએ થશે તો એ વ્યક્તિ નરકમાં જાય છે, એની ગતિ બતાવી છે ગરુડ પુરાણમાં. અગર કોઈના પ્રાણ આંખમાંથી કાનમાંથી નાકમાંથી જાય તો એને સ્વર્ગ મળે, પણ સ્વર્ગમાં પણ સુખ ભોગવે પછી પાછું આવવું પડે છે. બેલેન્સ પૂરું થાય તો બેલેન્સ પુરાવા ક્યાં આવવું પડે છે? ભૂતલ ભક્તિ પદાર્થ મોટું, અહીંયા જ આવવું પડે છે. આ એક જંકશન છે પૃથ્વી, અહીંથી નક્કી કરી શકાય છે કે તમારે કઈ ટ્રેનમાં બેસવું. અહીંથી આ શરીર મળ્યા પછી, મનુષ્ય શરીર મળ્યા પછી નક્કી કરી શકાય કે બીજું શરીર કયું લેવું. અને જેના મુખ ભગવાનના નામ લેતા લેતા જેના પ્રાણ મુખમાંથી નીકળે છે અને બીજી વાર આ સંસારમાં આવવું પડતું, એ એના ઘરના મકાનમાં યોજાય છે. અને જો અંત સમયે ભગવાનનું નામ મુખમાં ના નીકળ્યું તો પાછો શાને ફરે છે ગુમાનમાં, ક્યાં રહેવું પડશે? એ તારે રહેવું ભાડાના મકાનમાં. પાછું આ ભાડાનું મકાન તો છે જ, પણ જો થાક્યા હોય ને ઓન તમે તો નિર્ણય કરો કે હવે ઘરનું ઘર લેવું છે. કારણ કે બધું લોસો ફેરવાનો, આજુબાજુ માઇન્ડમાં એડજસ્ટ થયું હોય ત્યાં માલિકે મકાન ફેરવું. મહા મુશ્કેલીથી આ બધી વસ્તુ
મળે છે. હવે આ શરીર મળ્યા પછી એવું બધું જોઈએ જે બીજી, અને એ છે ભગવાનનું ધામ. ચિન્મય શરીર જેને કહે છે, આધ્યાત્મિક શરીર કહે છે. અને આધ્યાત્મિક શરીર પ્રાપ્ત કરવા માટે અત્યારથી ભજન કરવું પડશે. તમે એમ કહેશો ના ના, નિરાતે ઉપર જઈએ ને ત્યારે, હા એન્ડમાં આવશું ને ત્યારે ભજન કરશું, તો એ સંભવ? છોકરો દસમાની એક્ઝામ આખું દહનું આખું વર રખડે અને એક્ઝામ પહેલા અઠવાડિયું પહેલા વાંચે તો પાસ થશે? કે નિરાતે ભજન થાય, ભજન આ ઉંમરે ન કરાય. ભજન કરવાની ઉંમર તો ધોળા આવી ગયા હોય, કાચ ચશ્મા આવી ગયા હોય, કાનમાં આ પૂરું થઈ ગયું હોય ત્યારે ભજન કરાય. પછી ક્યાં ભજન થાય? ટાંગા ન હોય, આંખે દેખાતો હોય ને મંદિરની સામે ભગવાનની સામે હોય, પણ ઊંધા ઉભા રહ્યા હોય. એટલે બા ક્યાં જોવો છો? તો કે ભગવાન કેમ ન દેખાતા પણ ઊંધા ઉભા છો. આંખે દેખાતું જ્યારે દેખાતું હતું ત્યારે દર્શન ન કર્યા તમે, ને આ એક કોઈ કામની ન રહી ત્યારે જવું છે. ભગવાનને પણ જે ફૂલ છે ને એકદમ પાવન હોય ને શુદ્ધ હોય ને એ જ લાગે ઓફરમાં. ભગવાનને કરમાયેલું ને વાસ આવતો એવું ફૂલ ભગવાનને કોઈ ન ધરાવે. એમ આપણે જયારે આંખે કઈ દેખાય નહીં, કાને સંભળાય નહીં, પગથી હલાય નહીં, ત્યારે મારે ભજન કરવું છે. ભજન ન કરાય તાપી પડાય. જયારે ભજન કરવાની ઉંમર હતી ત્યારે ક્યાં ગયા હતા? અને સલાહ એ આપે કે અત્યારે ભજન ન કરે તો તમે કેમ નથી કરતા? પ્રહલાદ મહારાજ કહે છે કે નાનપણથી ભજન શરૂ કરી દેવું જોઈએ. કુમાર આચરતી પ્રાગ્ય ધર્માન ભાગવતાન ઈ, કારણ કે ખબર નહીં ક્યારે સમય યોજાય. આ જગતમાં બધા ગઢા છે, ગઢાની વ્યાખ્યા ઈ કે ઈ ક્યારે મરે એનો ભરોસો. આમાંથી કયો ગેરંટી લઈને બેઠા છે? કયો? કોઈની ગેરંટી નથી અહીંયા પર. એટલા માટે કાલે હવારે આપણી આંખ નહીં ખુલે, એની જ્યારે આંખ ખુલી છે ને એ સમય દ્વારકાધીશ ભગવાન કૃષ્ણના દર્શન કરી લ્યો. પછી આંખ બંધ થઈ જાય ને પછી કાંઈ નહીં દેખાય, પછી રોવું પડશે કે ઓલા આવ્યા હતા હો આપણા ગામના સમજાવવા, પણ સારું આપણે એમમાં જ રહ્યા. આ પછી ફીર પછતાને છે ક્યાં ફાયદા? જબ ચીડિયા ચુપ ગઈ ખેત, પછી કોઈ ફાયદો નહીં થાય. પછી લોહીના આહુરે રોવું પડશે, એલા એ શરીર હતું ત્યારે ભજન નો કર્યું, ભોગ જ કર્યો, પણ બસ જીવનની અંતિમ પરીક્ષા મૃત્યુ, અને મારે તમારે બધા આ ફોટામાં આવવાનું છે એ પાક્કું છે. એ ધોળાવાળા વાળો ફોટો હોય કે જુવાન હોય ગમી હોય, આવવાનું તો છે બધા એ આ ફોટામાં. પણ આ ફોટામાં આવ્યા પહેલા ભગવાન આપણો ફોટો પાડે ને એવું જીવન જીવો. આપણે તો આપણા ફોટા ઘણા પાડ્યા છે, પણ જયારે ભગવાન આપણો ફોટો પાડે ને પછી આ ફોટામાં નહીં આવવું પડે. ભગવાન અર્જુનનો ફોટો પાડ્યો એટલે ભગવદ્ ગીતામાં હજી પણ અર્જુનનો ફોટો છે. અને ફોટો પાડવા માટે આમનામ બેઠા બેઠા તાળીઓ પાડીને ભગવાન મળી જશે નહીં. ભજન કરવું પડશે, તપસ્યા કરવી પડશે, સત્સંગમાં જવું પડશે, હરિનામ લેવું પડશે, સેવા કરવી પડશે. તો સાર એ છે કે અંત સમયે ભગવાનનું નામ લેતા લેતા પ્રાણ નીકળવા જોઈએ. અજામી લે અંત સમય શું લીધું? નારાયણ નામ લીધું, મુક્તિ મળી ગઈ. એમ એક દાદાએ નક્કી કર્યું કે આપણે હવે છે ને પેલા તો પાપ જ કરવા, અજામીલની જેમ જેટલા જેટલા લીટર દૂધ, જેટલા લીટર દારૂ પી જાવ છો કેટલા લીટર ફાર્મમાં જઈ માવાન તમાકુ બીડી શાંતિથી ભજન કરશું, અને આની જેમ અજામીલની જેમ છેલ્લે ભગવાનનું નામ લેશું. એવું જ નક્કી કર્યું એક દાદાએ. અને હાવ મરવાની અણી ઉપર, અને મરવાની અણી ઉપર આવ્યો, અને જેવું ભગવાનનું નામ લેવા ગયા, અને આમ હાથ આમ કરે તો આજુબાજુવાળા દીકરા બાપા શું છે એને એમ કે પહેલાના જમાનામાં પોલું જે પૈસો હોય ને ધન એ જમીનમાં ડાળતા, અત્યારે બેંક થઈ ગઈ, પેલા બધાને ખબર હશે વડીલોને. તો દાદા મરવાની અણી ઉપર, દાદાને કેવું છે આમ હાથ આમ આમ કરે, દીકરો ક્યાં ક્યાં મૂક્યા છે, ક્યાં ડાટા છે, દાદા પાછો હોય જાય, પાછા દાદા દીકરા પાછા આમ, બાપા બાપા ક્યાં ક્યાં આમ આમ કરતા કરતા, પછી બાપા જલ્દી બોલો, બે દીકરા ટેકો આપ્યો, બોલો, એકે હાથ બગડ્યો આમ, તમે કયો ને આમ હાથ રાખું, અને આમ હાથ આમ આમ કરતા આમ હાથ રાખ્યા હમે, એટલે હમે જોયો તો એને પછી દાદા બોલ્યા, પેલું વાછડું હાવણીને ઠૂઠું ખાય છે એમ કરીને દાદો ગયો. કારણ કે આખું જીવન જે કર્યું ને એ જ યાદ આવે. એમ નહી સમજો કે ક્યારે નહીં રહેતા,
ये जीरमू देखा है, ये कॉटेड देखा है, ये रशियन देखा है, पोटला देखा है, एम्ब्रॉयडरी मशीन डिजाइन कांगे जे करू ही आवानू छे। सीधी बात छे, जाखू जीवन करू ही छेले स्मरण करवानू छे। एटला माटे जाग्या त्यारथी सवार आजथी वजन शुरू करी देवू जोईए। भगवान ने आपेला मनुष्य शरीर ने सार्थक करवू जोईए। मर्या पछी आम भगवान ने मोढ़ू बताविए के ई रीते मरवू छे। मरवानू छे, पाकू छे, तो एवू मरो ने के भगवान पण आपणी सामे जोईने के छे वाह तारी मौत ने सलाम छे। आवू मरो, आ तो पशु प्राणी ની જેમ મરવાથી હું ફાયદો છે, એ તો મરતા જ આવ્યા છે અને મરવાના છે, પણ એવું ભજન કરતા કરતા મરો કે મર્યા પછી પણ સંસારના લોકો સ્મરણ કરે, ખુદ દ્વારકાધીશ હાથ પકડીને આપણે લેવા આવે, એવું મરણ પ્રાપ્ત કરવું જોઈએ આપણે। અને એ તો સાચા સંતોના સમાગમમાં જ પ્રાપ્ત થશે। તો બસ એ જ નિવેદન બધાને કે બની શકે એટલું ભગવાનનું ભજન શરૂ કરો। આ આપણા માટે છે। તમારી ઘરવાળી ભક્તિ કરતી હોય તો એમની હમતા ઘરવાળી જ કરે છે, કે ઘરવાળો કરતો હોય તો એમની હમતા ઘરવાળો કરે છે, એ કોઈનું હાલવાનું નથી, એ ખોટી વાતો છે। આપણે આપણું જ બાંધવું પડશે, એ પાકું છે, કારણ કે આપણે એકલા જવાના છે, ઘરવાળી આપણી હારે નહીં આવે। આપણે પોતાનું ભજન ખુદે કરવું પડશે, અને એવું ભજન કરો કે મોત આવે ને એની પહેલા આપણે તૈયાર થઈ જઈએ। મોત મારે એની પહેલા મોતને આપણે મારી નાખીએ, એવું પ્રિપરેશન આપણા જીવનમાં હોવું જોઈએ। તો સંસારના ભોગ ભોગવાથી તૈયારી નહીં થાય, સાધુના સંગમાં જઈને, સત્સંગમાં જઈને, હરિનામ લઈને, સેવા કરીને આ માઇન્ડ ડેવલપ થશે, આ મનની સ્થિતિ મજબૂત થશે। વિરામ આપીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે મારી જ્યાં પણ હોય ત્યાં એમને ભગવાનના ચરણનું આશ્રય પ્રદાન થાય, એમને સદગતિ મળે, એમને ભક્તોનો સંગ મળે, એને બીજો જન્મ લીધો હોય તો નિશ્ચિત કોઈ સાધુના ઘરમાં એને જન્મ મળે, કે પછી વારંવાર જન્મ ન લેવા પડે। આજ આપણા જીવનનો સાર અને આજ સત્સંગનો અંત છે। એ સાથે મહામંત્ર સાથે આજના સત્સંગ વિરામ આપીએ। હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરિનામ સંકીર્તન કી શ્રીમદ ભગવદ્ ગીતા કી તાય ગૌર હરિ પ્રેમાનંદે।